તો પાકિસ્તાનમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક હિન્દુ પરિવારો આવ્યા છે અને દેશના જુદા જુદા વિસ્તારોમાં વસ્યા પણ છે, જેમાંના 1000થી પણ વધુ મૂળ પાકિસ્તાની પરિવારો મોરબી જિલ્લામાં વસવાટ કરે છે. તેમાંના જેટલાને નાગરિકત્વ મળી ગયું છે તેઓએ લોકસભાની ચૂંટણીમાં મતદાન પણ કર્યું, ત્યારે ભારતની સરકાર અને સંપૂર્ણ બહુમતીવાળી મોદી સરકાર વિશે તેઓ પણ શું કહી રહ્યા છે, આવું સાંભળીએ. નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટ 2014માં આવ્યા પછી એમનો અમને એવો લાગ્યો છે કે અમે ખરેખર અમારો જન્મભૂમિ આ જ છે, અમારો હિન્દુ દેશ છે. અમે એ આવ્યા પછી આજની તારીખમાં લાયસન્સ થઈ કરી બેંક એકાઉન્ટ ખોલી શકાવો છો તમે. LTV જે પહેલાં 8 વર્ષમાં મંજૂર ન થઈ શકતી હતી, આજ 45 દિવસમાં, સમજો કે 2 મહિનામાં, જે કામ 8 વર્ષમાં ન થઈ શકતો હતો આ હમણાં 2 મહિનામાં થઈ જઈ શકે. યુપીએ કરતા 2007 થી 2014માં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે અમને એટલી બધી ફેસિલિટી આપવામાં નહોતી આવતી. જ્યારે NDAની 2014થી ગવર્મેન્ટ આવી છે, એક પ્રશંસનીય કાર્ય કરી રહી છે, એવું નથી રાજ્ય લેવલે પૂરા દેશમાં કરી રહી છે. હિન્દુઓ આવી રહ્યા છે, એમના માટે એક બહુ સારો સપોર્ટ કરી રહ્યા છે. અમને શાંતિપૂર્વક વાતાવરણ છે અને અમે બહુ ખુશ છીએ અહીંયા આવ્યા પછી. અને અહીંયા અમારા લોકો જેટલા પણ વસેલા છે એ મોદી સરકારથી બહુ સહમત છે અને બહુ એનાથી ખુશ છે. બધા બહુ સેટ છે અને નરેન્દ્ર મોદીની હકુમતમાં જે પણ ફેસિલિટી થઈ છે, ઘણી બધી ફેસિલિટી થઈ છે. 2007માં હું આવ્યો હતો ત્યારે ઘણી બધી ડિફિકલ્ટી હતી અને અત્યારે 2014ની અંદરમાં બોર્ડર ક્રોસ કરે છે એટલે અડધો નાગરિક બનાવી નાખ્યો છે.